હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, ભરત ગોહિલ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી આપને આવકારું છું, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા જ ટોપિક લઈને તમારી સમક્ષ હાજર થયો છું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે સંક્ષિપ્તીકરણ વિશે અધ્યયન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સંક્ષિપ્તીકરણ એટલે શું? તમને એની બેઝિક માહિતી તો હશે. તો મિત્રો, આપણે એ સંક્ષિપ્તીકરણના આજના લેક્ચરમાં સૌ પ્રથમ આપણે સંક્ષિપ્તીકરણ એટલે શું, ત્યારબાદ એ સંક્ષિપ્તીકરણની વ્યાખ્યા, ત્યારબાદ સંક્ષિપ્તીકરણના કેટલાક નિયમો વિશે અધ્યયન કરીશું. તો મિત્રો, સૌ પ્રથમ તમને પહેલા વાત કરી દઉં કે માની લો કે તમને કોઈ પ્રશ્ન પૂછ્યા, તમે કોઈ પિક્ચર જોવા ગયા છો અને પિક્ચર જોવા જ્યારે તમે ગયા છો, આખું પિક્ચર તમે 2.5 કલાક 3 કલાક માટે જે પિક્ચર જોઈ અને આવે તમે આવો, અને ત્યારે તમારા મિત્ર તમને પ્રશ્ન પૂછે કે આ જે તમે પિક્ચર તે જે પિક્ચર જોયું છે તેમાં શું હતું, તો શું તમે આ માટે એ જે તમે 2.5 કલાક કે 3 કલાક જે પિક્ચર જોયું છે તે તમે એને પૂરી 2.5 કલાક કે 3 કલાક એવી રીતે વિગતવાર સમજાવવા બેસશો? ના, મને ખ્યાલ છે તમે એને ટૂંકું અને ટચમાં આખી સ્ટોરી જે છે તમે કહી દેશો. રાઈટ? યસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત કરું તમને. આપણે ક્રિકેટ મેચ જ્યારે જોઈએ, ક્રિકેટ એ સૌથી લોકપ્રિય રમત રહી છે ફૂટબોલની જેમ, તો આપણે ક્રિકેટની જો સૌ પ્રથમ વાત કરીએ તો ક્રિકેટ મેચ જ્યારે આપણે આખો મેચ જ્યારે જોયો હોય, કોઈ પણ બે દેશ વચ્ચે જ્યારે આપણે જ્યારે ક્રિકેટ મેચ જ્યારે જોયો હોય, હવે જ્યારે તમને અચાનક તમારો મિત્ર, જ્યારે મેચ પૂરી થાય ને અચાનક તમારો મિત્ર તમને મળે ને એમ કે ભાઈ આજે કોણ જીત્યું, કોણે કેટલા રન કર્યા, વોટએવર, તો આખી તમે જે 50 ઓવરની જે વન ડે મેચની વાત એ તમે એને વિગતવાર નથી જણાવી શકતા. રાઈટ? તમે એને ટૂંકું અને ટચ એવી રીતે તમે એને માહિતી આપો છો કે એને ખ્યાલ આવી જાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે રીત છે એ તમે જે ટૂંકું અને ટૂંકમાં જે કહેવાની છે તમારી રીત છે એ સંક્ષેપનો જ એક ભાગ છે. તમે એને 10 થી 20 મિનિટમાં તમે રજૂ કરો છો. રાઈટ? તો હવે કોઈ પણ માની લો કે આવી રીતે જે આપણે તમે જે પિક્ચરની વાત કરી, તો આપણે કોઈ નાટક જોવા માટે ગયા હોય અને નાટક જ્યારે આખું શરૂઆતથી માંડીને એન્ડ સુધીનું જ્યારે નાટક જોયું, 1.5 કલાકનું કે 2 કલાકનું નાટક જ્યારે તમે જુઓ છો, તો તમને જ્યારે પણ તમારે તમને કોઈ પૂછે કે ભાઈ આ નાટકમાં શું આવ્યું હતું, તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે નાટકને તમે ટૂંકમાં એમાં મોટા ભાગના જે મહત્વના જે બનાવો છે, જે ઘટના છે એને તમે તમારા મિત્રને તમે સમજાવી શકો છો. તો એ જે લંબાણપૂર્વક જે છે એ કંટાળાજનક આપણને લાગે, રાઈટ? તો એ આપણે તમે સંક્ષેપમાં તમે રજૂ કરી શકો છો. મિત્રો, હું તમને એક પત્રકારની જ્યારે વાત કરું, તો પત્રકાર જ્યારે કોઈ ઘટનાની લંબાણપૂર્વક જે છે એ જ્યારે પેપરમાં છાપી દે છે, રાઈટ? એટલે એનાથી આપણે શું છે કે કંટાળી જઈએ છીએ. તો એને જ જ્યારે આપણે ટૂંકમાં જ્યારે કહેવું હોય, કોઈની માહિતી જ્યારે આપણે આપવી હોય, તો એ તમારી સમજ શક્તિ અને સ્મરણ શક્તિ ઉપર એ આધાર રાખે છે. રાઈટ? તમે જે માણેલું છે, તમે જે અનુભવેલું છે, જે વિચારેલું છે, તમારા જે ચિત્તતંત્રમાં જે એ બધું ગોઠવાતું જતું હોય છે. હવે જ્યારે રજૂઆત કરવાની જ્યારે વાત આવે, ટૂંકમાં જ્યારે કહેવાની વાત આવે, તો એક સંક્ષેપ બની જતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બાહુબલી પિક્ચર જોયું હશે, રાઈટ? હું તમને એનો એક દાખલો છે આપું છું, એક ઉદાહરણ આપું છું. બાહુબલી જે પિક્ચર છે, એ જે પિક્ચરનો જે કલાક તમે આખું જે પૂરું પિક્ચર તમે જોયેલું છે, જ્યારે એ જ પિક્ચરને તમારે તમને તમારો મિત્ર એમ કે, અથવા તો કે ભાઈ તમારે જ્યારે તમને બાહુબલી વિષય કે ભાઈ આ પિક્ચર ખૂબ સરસ છે, તો તમે એને 2 કે 2.5 કલાક કે 3 કલાક માટેનો સમય ન લો. કારણ કે તમે જે પિક્ચર જોયું છે એમાં મુખ્ય જે અંશો છે એને જ તમે એ રીતે રિપ્રેઝન્ટ કરશો, એ રીતે રજૂઆત કરશો કે સામેના વ્યક્તિને ડાયરેક્ટલી એ ખ્યાલ આવી જાય. તો એ માટે જ્યારે તમે રજૂઆત કરશો તો એમાં તમારી સમજ શક્તિ અને સ્મરણ શક્તિ ઉપર આધાર રાખે છે.
બસ ત્યારબાદ જોઈએ તો તમે જે માણેલું છે, તમે જે જોયું છે, તમે જે અનુભવેલું છે, તમે જે વિચારેલું છે, તમારા ચિત્તતંત્રમાં કે મનમાં એ બધું ગોઠવાતું જતું હોય છે. મિત્રો, આ બાહુબલી પિક્ચરને ડાન્સ સ્વરૂપમાં જે આખા પિક્ચરની ઘટનાને ઓનલી 3 મિનિટમાં જે વિકાસે રજૂ કરેલી હતી. ફ્રેન્ડ્સ, તો હું તમને એક ઉદાહરણ આપું કે તમે બાહુબલી પિક્ચર જોયું હશે. હવે જે બાહુબલી પિક્ચર જે તમે જોયું છે, હવે 2-2.5 કલાક માંથી જ્યારે તમે આખી ઘટના તમારા મિત્રને એ સ્ટેપ બાય સ્ટેપ શેર નથી કરતા, કારણ કે તમે જે જોયેલું છે, તમે જે માણેલું છે, તમે જે અનુભવેલું છે, તમે જે વિચારેલું છે, તમારા ચિત્તમાં જે ગોઠવાતું જતું હોય છે તે તમે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ તમે કહી શકો છો. કઈ રીતે? એ તમારી સમજ શક્તિ અને સ્મરણ શક્તિ ઉપર આખો આધાર રાખે છે. મિત્રો, તમને ખ્યાલ હશે કે ડાન્સ પ્લસમાં જે આ બાહુબલી પિક્ચરને ઓનલી 3 મિનિટ માટે એ ગીત ઉપર આખું પિક્ચરને એવી રીતે રજૂ કરવામાં આવ્યું કે આખું પિક્ચર એમાં આવી છે, તો એ આખા પિક્ચરને એને સંક્ષેપમાં મૂકી દીધું, રાઈટ? તો સંક્ષેપીકરણ એ ખૂબ જ સરળ છે. તો મિત્રો, હવે આપણે સમજીએ. તો સૌપ્રથમ સંક્ષેપીકરણ એ તમને 5 માર્કમાં એ પરીક્ષામાં પૂછાય છે. ત્યારબાદ જ્યારે 10th સ્ટાન્ડર્ડમાં એ 4 માર્ક્સમાં પૂછાય છે. મૂળ વાતની વિશેષતા અને તેનો વિચાર જાળવીને ટૂંકામાં રજૂ કરવાની કલા એટલે સંક્ષેપીકરણ. વન્સ અગેન આઈ રિપીટ ફ્રેન્ડ્સ, કે મૂળ વાતની વિશેષતા એટલે કે ખાસિયત, જેમાં ઇમ્પોર્ટન્સ બાબત હોય એ જ રજૂ કરવાની, એટલે કે મૂળ વાતની એની વિશેષતા અને તેનો વિચાર જાળવીને એને ટૂંકામાં રજૂ કરવાની જે કલા છે એટલે એને સંક્ષેપીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સંક્ષેપીકરણના કેટલાક નિયમો જોઈએ. મિત્રો, તો હવે આપણે સંક્ષેપીકરણના જે નિયમો વિશે અધ્યયન કરીએ. તો મિત્રો, જો આખું લખાણ ખૂબ જ ધ્યાનપૂર્વક પહેલા વાંચી જવું. સંક્ષેપીકરણનો જ્યારે પેરેગ્રાફ તમારી સમક્ષ હોય તો સૌપ્રથમ એ પેરેગ્રાફમાં કઈ મહત્વની જે બાબત છે, કઈ મહત્વની ઘટના છે, તો એ પેરેગ્રાફનો એ લખાણ છે ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે વાંચવું. જે બાબત સરળતાથી સમજાય નહીં તેને 2-3 વાર વાંચી જવી. હવે આખા પેરેગ્રાફ અંતર્ગત આખા પરિચ્છેદમાં એ તમારે જેને તમે માની લો કે જે બાબત તમને અઘરી લાગે છે એ તમારે સરળતાથી એ જે તમને સમજાતી નથી એ તમારે 2-3 વાર તમે જ્યારે વાંચન કરશો તો તમને વિશેષ ખ્યાલ આવશે. તેમાં કયા વિષયની કઈ વાત કહેવામાં આવી છે તે પૂરેપૂરું સમજી લેવું. વિદ્યાર્થી મિત્રો, આ બાબત એક ખાસ હોય છે સંક્ષેપીકરણમાં, કારણ કે તમારે શીર્ષક પણ આપવાનું હોય છે. માટે તમારે એ બાબત એક ખાસ ધ્યાન રાખવાની છે કે કયા વિષયની વાત કરવામાં આવી છે અને એમાં મહત્વની વાત કઈ છે એના ઉપર તમારે ખાસ ધ્યાન આપવું પડશે. ત્યારબાદ વાંચવામાં આવેલી બિન મહત્વની બાબતો જુદી પાડી દેવી. હા, કારણ કે સંક્ષેપીકરણમાં જે વાત કરવામાં આવી છે એને જ આપણે મહત્વ આપવાનું છે અને જ્યારે બિન જે મહત્વની જે બિનજરૂરી છે તેને આપણે દૂર કરવાની છે. તો વાંચવામાં આવેલી બિન મહત્વની બાબતો એ દૂર પાડી દેવી જેથી સંક્ષેપીકરણમાં તે વિગતો દૂર જ રહે, રાઈટ? તો મહત્વની જે બાબતો ઉપર તમારે ધ્યાન આપવાનું રહેશે. ત્યારબાદ આપણે જોઈએ કે મિત્રો, મૂળ લખાણ કરતા ત્રીજા ભાગનું એટલે કે આશરે લેખન કરવાનું છે. મિત્રો, જે તમે પરિચ્છેદ આપવામાં આવેલો છે એ પરિચ્છેદ જે મૂળ લખાણ છે આપેલું છે એ મૂળ લખાણ કરતા તમારે ત્રીજા ભાગનું એટલે કે ત્રીજા ભાગ જેટલું એ લેખન કાર્ય કરવાનું રહેશે. આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો, તો 15 જ્યારે વાક્યો હોય તો આપણે એના ત્રીજા ભાગમાં જોઈએ તો એ 5 વાક્યો થશે. 12 વાક્ય હોય તો એવી રીતે 4 વાક્ય થશે. તો એ પણ એક ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે એમાં એનો મૂળ જે હાર્દ છે એને આપણે પકડવાનો રહેશે. મૂળ લખાણ કરતા ત્રીજા ભાગનું આશરે એ લેખન કાર્ય કરવાનું રહેશે. એવા ખ્યાલ સાથે લખાણમાંથી મુદ્દાઓ તારવતા જવા. હવે જે પરિચ્છેદ કોઈ બી પેરેગ્રાફ જ્યાં પરિચ્છેદ જે તમને પૂછાય છે તો એમાં તમારે ખ્યાલ સાથે એ લખાણમાંથી જે મુખ્ય જે બાબતો છે
એ તમારે અલગ તારવવાની રહેશે. તો મિત્રો તમને ખ્યાલ છે કે કોઈ પણ વાર્તા જ્યારે આપણે સાંભળીએ તો એમાં મોટા ભાગની વાર્તા જે છે એ આપણે એને શોર્ટમાં સાવ કહેવી હોય તો એની મુખ્ય મુખ્ય બાબતો કેવી રીતે આપણે જ્યારે વાર્તા એ બોલી જઈએ છીએ, સ્ટોરી અથવા તો કોઈ પિક્ચર જ્યારે આપણે જોઈએ ત્યારે પિક્ચરના માત્ર ને માત્ર મહત્વના અંશ જ્યારે આપણે કોઈની સમક્ષ રજૂ કરીએ છીએ, એવી જ રીતે આપણે એવા ખ્યાલ સાથે લખાણમાંથી મુખ્ય મુદ્દાઓ તારવતા જવા હંમેશા. લખાણમાં અવતરણ ચિહ્ન, ઉદાહરણો, અલંકારો, પારિભાષિક શબ્દો, શબ્દ સમૂહો વગેરે પણ જુદા તારવવા. હા મિત્રો, આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જે એમાં અવતરણ ચિહ્ન જે મુખ્ય આપેલા છે, ઉદાહરણ છે, અલંકારો છે, પારિભાષિક શબ્દો કેટલા જે આપેલા છે, શબ્દ સમૂહો છે વગેરે પણ જુદા તારવતા તારવવા, એમાંથી જરૂર જેટલાનો ઉપયોગ કરી શકાય છે. હા મિત્રો, હવે જયારે ઉદાહરણ સહિત જે પરિચ્છેદમાં તમને સમજાવવામાં આવેલ હોય તો એ ઉદાહરણને આપણે અલગ તારવવાનું રહેશે. તો એવી જ રીતે તમારે એમાં કોઈ એવા કોટેશન આપેલા છે તો એ પણ અલગ તારવવાના રહેશે. અલંકાર છે, પારિભાષિક શબ્દો છે, શબ્દ સમૂહ છે વગેરે જુદા તારવવા, તેમાંથી જરૂર જેટલાનો જ આપણે ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે મિત્રો જોઈએ કે શબ્દ સમૂહોને સ્થાને તેના માટેના એક શબ્દ સામાસિક શબ્દ વાપરવો. હા, જ્યારે સંક્ષિપ્તીકરણની જ્યારે વાત હોય મિત્રો તો એક ખાસ બાબત યાદ રાખવાની છે, જ્યારે આપણે ટૂંકાણમાં જ્યારે લખવાનું હોય, સંક્ષેપ જ્યારે કરવાનો હોય તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તમને દાખલા તરીકે જેનું નાથ નથી તે તો અનાથ, તો એવું પરિચ્છેદમાં પણ આપવું છે એવું સેન્ટેન્સ આપેલું હોય તો આપણે એની જગ્યાએ આપણે અનાથ એવો શબ્દ વાપરી શકીએ છીએ. તો શબ્દ સમૂહોને સ્થાને તેના માટેનો એક શબ્દ સામાસિક શબ્દ આપણે વાપરવો જોઈએ. ત્યારબાદ એક જ વાતને સમજાવવા માટે એક થી વધારે શબ્દો કે વધારે વાક્યો વાપરવામાં આવ્યા હોય તો તેને શક્ય હોય એટલો એક જ વાક્યમાં સમાવી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. હા મિત્રો, જે વાક્યનું વારંવાર જે પુનરાવર્તન થયેલું છે, જે શબ્દોનું વારંવાર પુનરાવર્તન થયેલું છે, તો જે એકની એક વાતને સમજાવવા માટે જે એક કે વધારે શબ્દોનો જ્યારે ઉપયોગ થયેલો છે, વધારે વાક્યોનો ઉપયોગ થયેલો છે કે શબ્દોનો કે વધારે વાક્યો વાપરવામાં આવ્યા હોય તો તેને શક્ય હોય એટલા એક જ વાક્યમાં તેને આપણે સમાવેશ કરી લેવાનો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે લખાણમાં જોડણી શુદ્ધ લખવી. હા, ભાષામાં ખાસ મિત્રો જોડણી જે છે એ સાચી લખાય એને ખાસ તમારે કાળજી રાખવાની છે. તો લખાણમાં જોડણી એ શુદ્ધ લખવી અને યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો રહેશે. તો મિત્રો વિરામ ચિહ્નો જેટલા બી છે તો એ વિરામ ચિહ્નો જે છે એ આપણે જ્યાં પૂર્ણ વિરામ આવતો હોય ત્યાં પૂર્ણ વિરામ, ઉદ્ગાર ચિહ્ન આવતું હોય ત્યાં ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન, તો વિરામ ચિહ્નનો જ્યારે ઉપયોગ અલ્પ વિરામ છે, અર્ધ વિરામ છે, તો તમારે જે વિરામ ચિહ્નનો જ્યાં ઉપયોગ થતો હોય ત્યાં તમારે એનો ઉપયોગ કરવાનો રહેશે. ખાસ કરીને જોડણી ઉપર ખાસ ધ્યાન આપવાનું રહેશે, યોગ્ય વિરામ ચિહ્નનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. લખાણમાં વિચારની ક્રમિકતા જળવાઈ રહે તેનો ખ્યાલ રાખતા જવું. હા મિત્રો, જ્યારે તમે કોઈ લેખન કાર્ય કરી રહ્યા છો ત્યારે હંમેશા એક બાબતનો ખ્યાલ રાખવાનો છે કે વિચારની જે ક્રમિકતા, જે આપણે જે તમે સ્ટોરી પ્રાથમિકમાં પ્રાથમિક શાળામાં તમે જ્યારે કોઈ સ્ટોરી સાંભળી હોય તો એ મુદ્દાઓ આપેલા હશે તમને ખ્યાલ આવે, ત્યાર પછી એ સ્ટોરી આપણે એના ઉપર બનાવીએ છીએ. તો એવી રીતે લખાણમાં વિચારની જે ક્રમિકતા જે છે એ ખૂબ જ જરૂરી છે. એ આખો પરિચ્છેદ છે એકબીજા સાથે કનેક્ટ હોવો જોઈએ, વિચાર સાથે કનેક્ટ હોવો જોઈએ. હા, એમાં જે છે એ હંમેશા ક્રમિક રહે એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. લખાણમાં વિચારની ક્રમિકતા જળવાઈ રહે તેનો ખ્યાલ રાખતા જવું. ટૂંકું અને અર્થસભર શીર્ષક આપવું. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે શીર્ષકનો એક માર્ક્સ હોય છે. તો ટૂંકું અને તમે અર્થસભર જે પરિચ્છેદને અર્થસભર જો તમે શીર્ષક આપ યોગ્ય શીર્ષક આપશો
तो तमारा ए शीर्षक ना मार्क्स पूरे पूरा मळवा पात्र छे अने आ खास याद राखवानुं छे टूंकुं अने अर्थसभर शीर्षक आपसु तो ये आखा परिच्छेद जे तमे परिच्छेद जे जवाब तमे लखो छो एना उपर ए वधारे इफेक्टिव ए बनशे अने तमारा मार्क्स जे छे ए कपावानी संभावना ओछी रहे छे तो शीर्षक ए खूब ज महत्वनो अहींया एनु स्थान छे बराबर छे मित्रों आटला नियमो तमे खास एक नोंध लेशो અને તમારે આ નિયમોને ખાસ તમારે ધ્યાનમાં લેવાના છે અને તમે આનું એકવાર પુનરાવર્તન કરી લેશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.